ગાઓ વાંચો વિચારો લખો પ્રશ્ન એક ગીતમાં કેટલા સ્થળ આવે છે કયા કયા ઉત્તર એક ગીતમાં ચાર સ્થળ આવે છે પહેલું જૂઈ ચમેલીનો છોડ બીજું ગુલાબનો છોડ ત્રીજું ગલઘોદાનો છોડ અને ચોથું ઘર પપ્પા તો આટલા ચાર સ્થળો આવે છે પ્રશ્ન બે નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો પહેલું બાળક મમ્મીનો રડતો હસતો ફોટો પાડવા માંગે છે તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ તું ચહેરો રડતો રાખ મિત્રો તમારે આમાંથી નકામો શબ્દ છેકવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે તો આ જે આપણે વાક્ય બોલ્યા એમાંથી કયો શબ્દ નકામો છે ચાલો કહો તો મને ખૂબ સરસ તો આખું વાક્ય આ રીતે બનશે બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માગે છે તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ બરાબર છે હવે આપણે આગળ વધીશું બીજું વાક્ય બાળકને મમ્મી પરી ફૂલ જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઊંઘતો ઉડતો ફોટો પાડવા માગે છે તો હવે આમાંથી આપણે નક્કામો શબ્દ છેકી નાખીએ તો આખું વાક્ય બનશે બાળકને મમ્મી પરી જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે કેટલી મજા આવે છે મિત્રો હવે આપણે આગળ વધીએ ત્રીજું જો મમ્મીની આંખ સરખી બંધ ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી રડતી લાગશે તો આમાં કયો શબ્દ ચેકી નાખીએ વેરી ગુડ તો વાક્ય આવશે જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે આગળ ચોથું જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા બંધ નહીં હોય તો ફોટામાં તે બબડતી ઝઘડતી હોય તેવી લાગશે હવે આમાંથી આપણે નક્કામાં શબ્દો કાઢી નાખીએ તો વાક્ય બનશે જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે બબડતી હોય તેવી લાગશે જોડકા જોડો અવિભાગ એની સામે બ વિભાગ મિત્રો આ સ્ક્રીન ઉપર તમે બરાબર જોડકા જુઓ અવિભાગ સામે કયો સાચો જવાબ આવશે આપણે લખવાનું છે તો આપણે એક બે જોડકણા જોઈ લઈએ પહેલું મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો આમાં કયો જવાબ આવશે જુઓ તો જરા હા એ આવશે હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ ગીતમાં કહ્યું હતું ને પેલાં બાળકે તે જ રીતે હવે આપણે બીજું જોડકણું લઈએ મમ્મી જુ ચમેલી પાસે હોય તેવો તો આમાં કયો જવાબ આવે મિત્રો હા આખો ઈ અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ મિત્રો તમે ખૂબ સરસ જવાબ આપી રહ્યા છો મિત્રો જે રીતે આપણે પહેલો અને બીજા જોડકણા જોયા તેવી જ રીતે ત્રણથી છ જોડકણા તમારે કરવાના છે હવે આપણે આગળ વધીએ પાડ આવે અથવા ખા લખો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે કાઉન્સમાં શબ્દો જોઈ શકો છો હવા ભાજી તાવ કેરી હિંચકો મહેમાન તાળી પરીક્ષા પરી ફૂલ લાડવો બગાશું ઊંઘ હવે જુઓ શું પાડી શકાય બીજું શું શું આવે અને ત્રીજું શું ખાઈ શકાય સ્ક્રીન ઉપર તમે આ જોઈ શકો છો બરાબર છે તો આપણે શું પાડી શકાય ફોટો પાડી શકાય હા તો ભાઈ ફોટો પાડી શકાય તેવી જ રીતે બીજું શું કરી શકાય તાળી પાડી શકાય વેરી ગુડ તો તમે નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવી જ રીતે આપણે વહેંચણી કરવાની છે કે ભાઈ શું પાડી શકાય એમાં શું શું આવે અને શું ખાઈ શકાય ઉપર કાઉસમાં તમને બધા જવાબો આપવામાં આવ્યા છે તો તમે વિચારો અને આ તમારે તમારી ચોપડીમાં લખવાનું છે એક વખત આપણે સ્ક્રીન ઉપર એના બધા જવાબો જોઈ લઈએ તો આ રીતે એમના જવાબો આવશે જેવી રીતે શું પાડી શકાય તો ભાઈ તાળી પાડી શકાય બરાબર છે શું આવે તો ભાઈ હવા આવે અને શું ખાઈ શકાય તો ભાઈ હવા ખાઈ શકાય આપણે ખાઈએ છે ને રોજ તેવી રીતે હવે આપણે આગળ વધીએ કાવ્યને આધારે કૌશમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો સ્ક્રીન ઉપર તમને જવાબો આપવામાં આવ્યા છે જુઓ ઊંઘતી મહેકતી મલકતી ઉડતી ફૂલ જેવી અને બબડતી મિત્રો સ્ક્રીન ઉપર વારાફરથી ખાલી જગ્યા આવશે તમારે એનો જવાબ મને કહેવાનો છે જેવો તમે જવાબ કહેશો તેઓએ ખાલી જગ્યામાં જવાબ આવી જશે બરાબર છે તો તમે બધા તૈયાર છો તો ચાલો આપણે ખાલી જગ્યા પૂરી દઈએ પહેલી મમ્મી હસતી હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી તો આનો શું જવાબ આવશે મલકતી ખૂબ સરસ હવે બીજી ખાલી જગ્યા ગુલાબ જોડે બેસે ત્યારે ખાલી જગ્યા મમ્મી મહેકતી તમને બધાને ખબર હશે કે ગુલાબ જ્યારે મહેકે છે ત્યારે કે એટલી સરસ એમાંથી સુગંધ આવે છે તો મમ્મી પણ જ્યારે ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી લાગે છે હવે આગળની ખાલી જગ્યા પરી જેવા ફોટામાં ખાલી જગ્યા મમ્મી તો ઉડતી મમ્મીને બી કોઈ વખત ઉડાડવી પડે ને આપણે તો આપણે પરી બનાવીને એમને ઉડાડીએ ચોથી ખાલી જગ્યા આંખ બંધ હોય તો ખાલી જગ્યા મમ્મી ઊંઘતી બાળકો મમ્મી ઊંઘતા હોય ત્યારે આપણને બહુ સારું લાગે છે ખબર કેમ કારણ કે આપણે ખીજવાતા નથી મારતા નથી તોકતા નથી રોકતા નથી એટલે આપણે બધાને ઊંઘતી મમ્મી બહુ જ ગમે છે બરાબર ને સાચી વાત કીધી ને ચાલો તો હવે આગળની ખાલી જગ્યા હોઠ ખુલ્લા રહી જાય તો ખાલી જગ્યા મમ્મી મિત્રો આ મમ્મી આપણને કોઈને ગમતી નથી બબડતી મમ્મી હે ને આખો દિવસ લખવા બેસ વાંચવા બેસ રમવા નહીં જા આમ કર તેમ કર આખો દિવસ બબડ્યા જ કરે એટલે આ મમ્મી આપણને ગમતી નથી આપને તો ભાઈ ઊંઘતી જ મમ્મી ગમે હે ને હવે છઠ્ઠી ખાલી જગ્યા જોડે પપ્પા બેઠા હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી ફૂલ જેવી મિત્રો તમે બધાએ ખૂબ સરસ જવાબ આપ્યા હવે આ પ્રશ્ન તમારે તમારી ચોપડીમાં લખવાનો છે તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે અરે વાહ મિત્રો આ કંઈક નવું જ છે ચાલો તો આપણે એનું ઉદાહરણ પણ જોઈ લઈએ વિદ્યાર્થીઓ મમ્મી મમ્મી ફોટો પાડું શિક્ષક મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડું કે ખોટો આ રીતે બધી જ કળીઓ ગવાઈ બોલાઈ ગયા પછી આખો વર્ગ બે જૂથમાં વહેંચાઈ જાઓ એક જૂથ પધ્ય ગાય બીજું જૂથ ગદ્ય બોલે તે પછી ગદ્ય પદ્ય બોલનાર જૂથ બદલી નાખવા મિત્રો અત્યારે આપણે મળી તો નથી શકતા પણ ઉદાહરણ પ્રમાણે હું અહીં તમને આ કરી છું જ્યારે આપણે વર્ગમાં મળીશું ત્યારે આ રીતની પ્રવૃત્તિ પણ કરીશું ઓકે વિદ્યાર્થી મલક મલક તો થાય તું થોડું શિક્ષક જો મમ્મી તમારો જે ચહેરો છે એ થોડો હસતો રાખો નહીં તો તમારો આ ચહેરો રડતો પાડી દઈશ વિદ્યાર્થી ચમેલી અઢેલી શિક્ષક જો મમ્મી તમે આ ગુલાબના છોડ જોડે ઉભા રહી જાઓ હું એમની સાથે તમારો ફોટો પાડું વિદ્યાર્થી તું તો મમ્મી પરિસમાણી શિક્ષક અરે મમ્મી તમે તો પરિસમાન છો જો હું તમારો ફોટો હવામાં ઉડતો પાડું વિદ્યાર્થી ખોલ જરીક આંખો તું સરખી શિક્ષક અરે મમ્મી તમારી આંખો તમે સરખી ખુલ્લી રાખો નહીં તો આ તમારો ફોટો ઊંઘતો પાડી દઈશ વિદ્યાર્થી રાખ ને મોઢું બંધ જરીક શિક્ષક અરે મમ્મી તમારું આ મોઢું જરા બંધ રાખો નહીં તો આ તમારો ફોટો બબડતો બબડતો પાડી દઈશ